હાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર આજે આપણે એક નવા પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ધોરણ અગિયારમાં પ્રકરણ નંબર પાંચ આવક અને ખર્ચના ખ્યાલો કે આપણા એકમ જે છે તે એકમની અંદર આવક કયા પ્રમાણે હોય છે એની અંદર ખર્ચ કયા પ્રમાણે થતી પેઢી પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં શું મળતું હોય છે મદદ મળતી હોય છે જેના વડે કિંમત શું કરવામાં આવતી હોય છે નક્કી કરવામાં આવતી હોય છે એમાં અલગ અલગ પ્રકારના આપણને શું છે ખર્ચ બતાવવામાં આવેલા હોય છે આજે આપણે જે મુદ્દો જોવાનો છે વિદ્યાર્થી મિત્રો આજે જે આપણે મુદ્દો જે જોવાનો છે ઉત્પાદન ખર્ચના ખ્યાલો કે ઉત્પાદન ખર્ચ જે છે એનું જોવાનું છે વર્ગીકરણ જોવાનું છે કે ઉત્પાદન ખર્ચનું જે વર્ગીકરણ કરવામાં આવેલું છે તે વર્ગીકરણ જોઈએ તેમાં ઉત્પાદન ખર્ચની અંદર મુખ્ય જે છે તે બે પ્રકાર પાડવામાં આવે છે એક તો શોર્ટ ટર્મ પ્રોડક્શન કોસ્ટ એટલે કે ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને બીજું છે લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ એવા બે પ્રકારના આપણા મુખ્ય ખર્ચ દર્શાવવામાં આવે છે કે ટૂંકા ગાળા માટે અને લાંબા ગાળા માટે પછી એની અંદર જે ટૂંકા ગાળો છે એની અંદર આપણને બે પ્રકાર સ્થિર અને અસ્થિર ખર્ચ એવો દર્શાવવામાં આવેલો છે એના પણ બે પ્રકાર પાડવામાં આવ્યો છે સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ એની અંદર જે આપણને ટૂંકા ગાળાના જે ખર્ચ બતાવવામાં આવેલા ગાળાના ખર્ચની અંદર સ્થિર ખર્ચ જે દર્શાવવામાં આવેલો છે તેના વિશે માહિતી મેળવીએ કે સ્થિર ખર્ચની અંદર સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે ઘટે કે શૂન્ય થાય પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય આપણે ઉત્પાદનનું પ્રમાણ ગમે એવડું કરીએ વધારે થાય અને ઘટાડે તે પણ એની અંદર જે ખર્ચો કરવાનો છે તે ખર્ચની અંદર આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થતો હોય તો તેવા ખર્ચને આપણે ક્યાં નામે ઓળખવામાં આવશે સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે હવે તેવી જ રીતે સ્થિર ખર્ચને ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદન પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી સ્થિર ખર્ચમાં કાયમી સ્ટાફનું વેતન કારખાનામાં મકાનનું ભાડું મિલકલ વ્યવસાય લાયસન્સ ફ્રી મૂડી ઉપરનું વ્યાજ વીમાનો પ્રીમિયમ વગેરેનો સમાવેશ એટલે કે આ તમામ પ્રકારના ખર્ચાઓ કાયમી માટે જોવા મળશે જેને સ્થિર ખર્ચની અનુસૂચિમાં પણ જોવામાં આવતા કે જે કર્મચારી આપણે ત્યાં કામ કરે છે તે ઉત્પાદનમાં આપણે વધારો પણ કરીએ ઘટાડોય કરીએ તો એમાં કોઈ પણ પ્રકારનો આપણે ફેર કરવામાં આવતો નથી કે જ્યારે પણ ઉત્પાદન કરવામાં આવતું હોય ત્યારે એના કોઈ પણ રીતે એમાં દાખલા તરીકે વીસ પ્રોડક્ટનું આપણે ઉત્પાદન કર્યું હોય વીસની સામે બસો રૂપિયાનો આપણને શું લાગે છે ખર્ચ લાગે છે તો એની સામે કદાચ સો પ્રોડક્ટની સામે બસોનો ખર્ચ તો એમાં તમે એસીસ પ્રોડક્ટનું જો ઉત્પાદન કરેલું હોય તો એની સામે એનો ખર્ચ બસો જ રહે એમાં કોઈ પણ પ્રકારનો આપણે ફેરફાર કરવામાં આવતો નથી જે કોષ્ટકના મારફતે આપણે જોઈએ પેજ નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો પેજ નંબર ઓગણપચાસ ઉપર એક આપણે ઉપરના ભાગમાં જ એક કોષ્ટક આપેલું છે તે પહેલા એક બાજુમાં કોષ્ટક આપ્યું છે જે લખાણ શબ્દો પછી આલેખના સ્વરૂપમાં આકૃતિ સ્વરૂપમાં આપણે જે આપેલું છે તે પણ જોઈએ ઉત્પાદનનું પ્રમાણ એકમમાં આપ્યું છે કે ઉત્પાદનનું જે કઈ પ્રમાણ છે ઉત્પાદનનું પ્રમાણ આપણે એકમની અંદર કે એકમની અંદર ઉત્પાદનનું પ્રમાણ કેટલું છે સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવવામાં આવ્યું છે આપણને દાખલા તરીકે જીરો દસ વીસ ત્રીસ ચાળે અને પચાસ સ ઉત્પાદનનું પ્રમાણ આપણે દર્શાવવામાં કે સ ઉત્પાદન પ્રમાણ આપણે દર્શાવવામાં આવેલા છે તેની અંદર સામો ખર્ચ સ્થિર ખર્ચ છે તે કેટલો છે સો રૂપિયા છે તેમાં કોઈ પણ પ્રકારનો ઉત્પાદનની પ્રમાણની અંદર હંમેશા શું થતો હોય છે ફેરફાર કરવામાં આવે છે પણ એની સામે કોઈ રૂપિયાની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી આ લેખની અંદર આકૃતિ જો આ બાજુની રોમાં એક વાયની અંદર જે સ્તંભ છે વાય સ્તંભ એની અંદર જો આપણે શું દર્શાવવામાં આવું છે સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવ્યો છે જ્યારે એક સ્તંભની અંદર તે હું દર્શાવવામાં આવ્યું છે ઉત્પાદનનું પ્રમાણ કેમાં આપ્યું છે એકમમાં ઉત્પાદનનું પ્રમાણ એકમની અંદર દર્શાવવામાં આવેલું હોય છે જે દર્શાવવામાં આવે તો એનું પ્રમાણ કેવું છે સ્થિર જોવા મળશે છે ઝીરો ઉત્પાદન થાય તો એનો ખર્ચ સો રૂપિયા છે વીસ ઉત્પાદન કરો ઉત્પાદન તો એનો ખર્ચ કેટલો છે સો રૂપિયા દર્શાવવામાં આવતું હોય છે હવે આકૃતિમાં રજૂઆત મેં કીધી માહિતી છે કે એમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ દર્શાવવામાં આવતો નથી દાખલા કે જીરો છે ખર્ચ અસ્થિર ખર્ચ જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ કહે છે ટૂંકા ગાળા ઉત્પાદન સપાટીમાં જે કાંઈ પ્રમાણનો ફેરફાર કરવામાં આવે તે ખર્ચને જે કે વાહન વ્યવહાર ખર્ચ શ્રમિકનું વેતન ઉત્પાદન તમામ પ્રકારના જે કાંઈ ખર્ચા થતા હોય છે એ તમામ પ્રકારના ખર્ચા ઉપર હંમેશા માલની કિંમત એમાં બધામાં શું થતો હોય છે ફેરફાર કરવામાં આવતો હોય છે કે જ્યારે કોઈ પણ અસ્થિર ખર્ચ આવે જ્યારે અસ્થિર માલના ઉત્પાદનની અંદર માલના ઉત્પાદનની અંદર જ્યારે પણ કોઈ પણ પ્રકારનો આપણે ફેરફાર કરવામાં આવે છે લાંબા ગાળે તો તમામ ખર્ચાઓ અસ્થિર ખર્ચ હોય છે જે અસ્થિર ખર્ચ જોવા મળે છે એવા તમામ પ્રકારના ખર્ચાઓ આપણે કોષ્ટકની અંદર ઉગણપ્રસાદમાં ખૂણામાં કોષ્ટક આપને આપેલું છે કે કોષ્ટકની અંદર તમામ પ્રકારની આપને માહિતી આપવામાં આવી છે કે એકમની અંદર ઉત્પાદન થી માંડી પચાસ સુધી એટલે સ ઉત્પાદન આપ્યા છે એની સામે અસ્થિર ખર્ચ કે ઉત્પાદનના પ્રમાણની અંદર એમાં આવું થતો હોય છે ખર્ચમાં વધારો થતો દાખલા તરીકે દસ જીરોમાં તો ઉત્પાદન ખર્ચ કેટલો રહેશે જીરો જ રહેવા ભાગ છે દસનું ઉત્પાદન થાય તો એમાં એંસી રૂપિયા વીસનું થાય તો દોઢસો રૂપિયા ત્રીસનું તો બસો ત્રીસ ચાલીસ ઉત્પાદન કરીએ બસો નેવું અને પચાસ એ ત્રણસો નેવું તે એના ઉપર અસ્થિર ખર્ચ કોઈ સ્થિર નથી કોઈ ખર્ચની વેલ્યુએશન નથી કે કેટલો કેમાં ખર્ચ થશે એનું કોઈ પ્રમાણ આપને નક્કી કરવામાં આવતું નથી એટલા માટે એની અંદર અલગ અલગ પ્રકારે તે ખર્ચાઓ કરવામાં આવતા હોય છે એટલે ખર્ચ વધે જેમ પેદા ઘટતી પેદાશીનો નિયમ લાગુ પડે કે ત્રીસેકમ ઘટતી પેદાશે તેમાં પણ ઉત્પાદ સ્થિરમાં ખર્ચમાં હું થતો દરે વધતો જોવા મળતો હોય છે એવી જ રીતે તે આપણે જોવા મળે છે એટલે આગળ હવે જોઈએ કે અસ્ત્રનો આલેખ આપણે આપેલો છે કે જેની અંદર આ દર્શાવવામાં આવે છે કે એક આપણે રેખાંકિત આલેખ આપણે જોયો હતો તો એના આધારે ટપકા બિંદુવાળો પણ આપણે કહી શકીએ અથવા આલેખ એ જે રેખાંકિત જે આકૃતિ દોરવામાં આવી છે તેની અંદર ઉત્પાદનનું પ્રમાણ જેમ વધે છે તેમ એના ખર્ચની અંદર પણ શું થતો હોય છે વધારો કરવામાં આવે છે કારણ કે ઉત્પાદનની સામે જે વાહન વ્યવહાર બધા ઉપર હોય છે વધારો થતો હોય છે એટલે તમામ પ્રકારના ખર્ચમાં થાય છે વધારો કરવામાં આવે છે હવે પછીનો મુદ્દો આવશે કુલ ખર્ચ કુલ ખર્ચની અંદર ઉત્પાદન કુલ ઉત્પાદન કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણ સમજે ઉત્પાદન ખર્ચ એટલે કે સ્થિર અસ્થિર અને કુલ ખર્ચ એમ બે પ્રકારના ખર્ચાઓ દર્શાવવામાં આવે છે ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ સ્થિર જ રહે છે પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે તેથી કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચના વધારાને પ્રમાણ જેટલો જ વધારો થાય છે કે જે કાંઈ આપણો સ્થિર ખર્ચ દાખલા તરીકે એકમની અંદર જ્યારે પણ કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવામાં આવેલો હોય તો એ તમામ પ્રકારનો ખર્ચ તો સ્થિર જ રહેવો પણ એની સાથે વધારો ક્યાંનો થાય છે અસ્થિર ખર્ચને કારણે એની અંદર શું થતો હોય છે વધારો કરવામાં આવે છે એટલે અસ્થિર ખર્ચને એટલે કુલ ખર્ચની અંદર હંમેશા શું થતું હોય છે વધારો કરવામાં આવે છે ઉત્પાદનનું પ્રમાણ જીરો એટલે કુલ ખર્ચની અંદર સો થવાનું છે દસે ઉત્પાદન સોનું છે ઓલામાં એંશી એટલે કુલ ખર્ચ કેટલો થવાનો છે એકસો એંશી એમ બધા પચાસની અંદર સ્થિર ખર્ચ કેટલો છે સો રૂપિયા ઓલાનો ત્રણસો નેવું એટલે ચારસો ને નેવું કુલ ખર્ચ થવા મળશે એટલે કે જેમ કુલ ખર્ચની અંદર સ્થિર અને અસ્થિરનો બંનેને શું કરવામાં આવતું હોય છે સરવાળો કરવામાં આવે છે જ્યારે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ શૂન્ય હોય છે ત્યારે એટલે ઉત્પાદન શૂન્ય હોય તો કુલ સ્થિર ખર્ચ ઓપી હોય છે એટલે કે એનો કુલ ખર્ચ ઓપી હોય છે દાખલા તરીકે સ્થિર અસ્થિર દાખલા તરીકે અસ્થિર ઉત્પાદનની અંદર અસ્થિર ખર્ચની અંદર જ્યારે પણ જે કાંઈ પ્રકારનો ખર્ચો કરવામાં આવે છે તે આવા પ્રકારના ખર્ચાઓ કરવામાં આવતા હોય છે એટલા માટે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે જે કુલ ખર્ચ થાય છે તે આના આધારે થતો હોય છે કે ઉત્પાદનના એકમના પ્રમાણની આધારે હંમેશા એની અંદર શું કરવામાં આવે છે ખર્ચ કરવામાં આવે જે આપણે આકૃતિની અંદર દર્શાવવા મુજબ તે આપણે જોઈ શકીએ છીએ બાકીના બધા જે ખર્ચાઓ હોય છે તે પણ આ જ રીતે ખર્ચાઓ કરવામાં આવતા હોય છે પછી આવે છે સરેરાશ ખર્ચ સરેરાશ ખર્ચ જે હોય છે તે ખરેરાશ ખર્ચ હંમેશા જોવા માટે જો અહીંયા આપણે આવ્યો સરેરાશ આગળના પોઈન્ટ છે બધા નીકળી ગયેલા છે એટલે હવે આપણે આ આમાં આવી જઈએ સરેરાશ ખર્ચ હંમેશા જોઈએ સરેરાશ ખર્ચને સરેરાશ કુલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે સરેરાશ ખર્ચ એકમ દીઠ ખર્ચ કુલ ખર્ચને ઉત્પાદનના એકમોમાંથી ભાગીને તેના કુલ ખર્ચને મેળવી શકાય સરેરાશ ખર્ચનું આપણે એક સરળ સૂત્ર આપેલું છે સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ છેદમાં કુલ ઉત્પાદન એકમ અથવા બે સૂત્ર આપને દર્શાવવામાં આવ્યા છે કે બે સૂત્ર આપણે દર્શાવવામાં આવેલા છે એમાં પછીનું જે સૂત્ર છે સરેરાશ ખર્ચ સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર એટલે કુલ ખર્ચ થઈ ગયું એના ઉત્પાદન એકમો એના વડે ભાંગવાથી જે મળે મળે તે સરેરાશ ખર્ચ કે સરેરાશ એકમની અંદર ગણવામાં આવે છે કે જેની અંદર આપણે કુલ મળતું હોય છે કે સરેરાશ એટલો ખર્ચ થવા માંડ્યો છે કે એકમની અંદર જે કાંઈ ખર્ચો થાય છે તે આ પ્રમાણે ખર્ચો થતો હોય છે સીમાંત ખર્ચની અંદર જ્યારે જાણીએ કે ઉત્પાદન વધારવામાં આવતા ખર્ચમાં પણ વધારો થાય પણ કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો અથવા ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય સીમાંત ખર્ચ કહેવામાં આવે એટલે કે જે ફેરફાર કરવામાં આવે છે એનું સૂત્ર અને ઉદાહરણ જે આપણે જોવાનું નથી બાકી એને સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે જે આપણે એક કોષ્ટકના મારફતે જોવાનું છે માત્ર કે જો સૂત્ર જોવું હોય તો આપણે જે નીચે આપેલું છે ઉપર આપેલું એ મુજબ પણ એને નથી જોતા આપણે ડાયરેક્ટ અનુસૂચિમાં જોવા જઈશું તો આલેખના માધ્યમથી જો ઉત્પાદનનું પ્રમાણ એક હોય કુલ ખર્ચ કેટલો મૂકેલો છે નવ તો સીમાંત ખર્ચ નવ બે હોય ઉત્પાદન સોળ તો સાત ચાલીસે બાર ચોપને સૌ સિત્તેર સોળ એમ કુલ ખર્ચ પણ સીમાંત ખર્ચ આપણે મૂકી શકાય છે થેન્ક યુ